પંચાણું દેશ મદદ માટે પહોંચી રહ્યા છે આ દરમિયાન ભારતની રેસ્ક્યુ ટીમે તુર્કીના નુરદાગી શહેરમાં એક છ વર્ષની બાળકીને રેસ્ક્યુ કરી છે હોમ મિનિસ્ટ્રીસના સ્પોક્સપર્સને ટ્વીટ કરીને લખ્યું છે કે ઓપરેશન દોસ્ત હેઠળ તુર્કી પહોંચેલી એનડીઆરએફની ટીમે એક બાળકીને રેસ્ક્યુ કરી છે અમિત શાહે પણ આ અંગે જાણકારી આપી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસને ઉડાવી દેવાની ધમકી યુએનએ એક અહેવાલમાં જણાવ્યું છે કે કે એ અફઘાનિસ્તાનમાં ભારત ઈરાન અને ચીનના દૂતાવાસો પર આતંકવાદી હુમલાની ધમકી આપી છે તેમાં કહેવાયું છે કે તેમને નિશાન બનાવીને આતંકવાદી જૂથ મધ્ય અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં તાલિબાન અને યુએનના સભ્ય દેશો વચ્ચેના સંબંધોને ખરાબ કરવાનો પ્રયાસ કરે છે આઇસીલ કે દ્વારા ઊભા કરાયેલા ખતરા અંગે યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે અન્ય સમાચારની વાત કરીએ તો તુર્કીના ભૂકંપ માટે અમેરિકા જવાબદાર તુર્કીમાં ભૂકંપના કારણે હજારો લોકોના મોત થયા છે દરમિયાન સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે તુર્કીનો ભૂકંપ કુદરતી નહીં પરંતુ કૃત્રિમ હતો આ ભૂકંપ અમેરિકાએ તેના પ્રોજેક્ટ હાર્પ દ્વારા લાવ્યો છે યુઝર્સે ભૂકંપ દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પડવાનો વિડીયો શેર કરીને કહ્યું છે કે હાર્પ પ્રોજેક્ટ દરમિયાન આવું થાય છે આરોપ છે કે ભૂકંપ પહેલા અમેરિકાએ તુર્કી સ્થિત તેની એમ્બેસી પણ બંધ કરી દીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના મહત્વના સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે